शाळा नंबर 4 धोरण 5 विषय आसपास पाठ 4 केरियो बारे मास बनावनार श्रीमती निपाबेन जोशी। बाळको पाठना नाम परथी ज तमे जाणी गया हशो के केरियो बारे मास कई रीते खाई शकाय ते विषे आपणे जाणीशुं। तो पहला बाळको आपणे त्रण बाळकोनी वार्ता सांभळीशुं। ट्रिपल कहे छे, वाह हर्ष, तारा टिफिन मां पूरण पोड़ी छे। हर्ष कहे छे, हे आजे ट्रिपल बटाटा नो शाक लावी छे। रुचि कहे छे, मारी पासे भींडा छे। हर्ष कहे छे, अरे ट्रिपल, मने लागे छे के तारू बटाटा नो शाक बगड़ी गयू छे। ट्रिपल कहे छे, ओ अरे हाँ। रुचि कहे छे, तू ए खाईश नहीं, तू बीमार पड़ी जाइश, ले तू आ थोड़ा भींडा लई ले। तो चालो बाळको, आजे तमे बधा रसोड़ामां जो अने खोराकना नाम लखो के जे बे त्रण दिवसमां बगड़ी सके। दूध, दाळ, शाक एक अठवाडिया सुधी राखी शकाय तेवा डुंगळी, बटाका, नमकीन जे एक महीना सुधी बगड़े नहीं तेवा मीठू, खांड, तेल। तो विद्यार्थी मित्रों, तमे तमारा मित्रनी यादी जोई अने बधा मित्रों साथे मळीने चर्चा करशो। बाळ मित्रों, तमे बजारमां जाओ छो ने, તેમ હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા। દુકાનમાં ખૂબ જ ભીડ હતી। દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું। તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું। દાદીએ બ્રેડના પેકેટ પર ફૂગના ડાઘ લાગેલા જોયા, તેથી દાદીએ બ્રેડનું પેકેટ પાછું આપી દીધું। ચાલો મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ। બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જોઈશું। મિત્રો, જ્યારે આપણે કોઈ ખોરાક ખરીદીએ છીએ, તમે પણ ઘરમાં ઘણા પેકેટ કે ડબ્બામાં પેક ખોરાક ખરીદતા હશો તો તેની ઉપર બે પ્રકારના ટેગ હોય છે। એક ગ્રીન ટેગ જે વેજીટેરિયન વસ્તુ ઉપર હોય છે, બે રેડ ટેગ જે નોન વેજીટેરિયન વસ્તુ ઉપર હોય છે। તેના સિવાય પેકેટ ઉપર અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી હોય છે। એક ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ એટલે કે તે ક્યારે પેક કરવામાં આવે છે તેની તારીખ લખેલી હોય છે। બે એક્સપાયરી ડેટ એટલે કે તે વસ્તુ કેટલા દિવસ સુધી સારી રહેશે તે લખેલું હોય છે। મારા પ્રમાણે જે બદલાવ થયા છે તે મેં અહીં લખ્યા છે। તમે પણ આ રીતે જાતે પ્રયોગ કરીને શું બદલાવ આવે છે તે આ કોષ્ટકમાં લખજો। વિદ્યાર્થી મિત્રો, ખોરાક કેવી રીતે બગડે છે તેની માટે આપણે પ્રયોગ કરીશું। સૌ પ્રથમ એક બ્રેડ લઈ તેને ડીશમાં મૂકો, ત્યારબાદ તેના પર બે ત્રણ પાણીના ટીપા નાખો અને તે ડીશને ઢાંકી રાખો। જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડને જોતા રહો। મિત્રો, પ્રયોગ પરથી આપણે અવલોકન કરી શકીએ છીએ કે 2-3 દિવસ બ્રેડને રાખતા તેની પર ફૂગના ડાઘ જોવા મળે છે। બાળકો, ઉપર દર્શાવેલ કોષ્ટકમાં મેં કરેલ પ્રયોગની માહિતી મૂકેલ છે, તો તમે પણ આવો પ્રયોગ કરી તમારા બનાવેલા કોષ્ટકમાં નોંધ કરશો। થેન્ક યુ બાળમિત્રો।